છેલ્લા થોડા સમયમાં ફરવાની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે. જે ગુજરાતીઓને રજા પડતા જ આઉટ ઓફ ઇન્ડિયા જવાનું મન થતું હતું ને, એ હવે ગુજરાતમાં જ શોધે છે એનો સ્કોટલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ. કોઈકને દરિયો ગમે તો કોઈકને રણ, કોઈકને પહાડ ગમે તો કોઈકને જંગલ. આમ તો ગુજરાતમાં અનેક એવી જગ્યા છે જ્યાં તમને જોઈએ છે એ બધું જ મળી જાય. પણ ચલો, ન્યૂ નોર્મલ અનલોક 5માં ક્યાં ફરવા જઈ શકાય એ સવાલનો જવાબ આપવાની શરૂઆત કરું છું અમદાવાદની સૌથી નજીક આવેલા એ જંગલથી, જેને મોટા ભાગે લોકો માત્ર એક દિવસના પિકનિક સ્પોટ તરીકે વધારે સારી રીતે ઓળખે છે. પોળોના જંગલ. ટ્રેકિંગ અને કેમ્પ રસિયાઓ માટેની તો આ બેસ્ટ જગ્યા છે, જ્યાં જંગલની અસલી શાંતિ માણવા માટે એક રાત તો રોકાવું જ પડે. રાજા મહારાજાઓએ એક સુરંગ બનાવી હતી જે ઓલમોસ્ટ 43 કિલોમીટર લાંબી છે, જે ઇડરિયા ગઢ બાજુ નીકળે છે. ક્યાં જોઈએ જો આપણને જોવા મળે તો, પણ લાખાના ડેરાની સાથે ઘણી આવી વાતો સંકળાયેલી છે.
આર્કિયોલોજિકલ પેરેડાઇઝ ઓફ ગુજરાત તરીકે ઓળખાતા પોળોના જંગલનો ઇતિહાસ અને અહીંના ધાર્મિક સ્થળો એનું ખાસ અટ્રેક્શન છે. હરણાવ નદી જે રાજસ્થાન તરફથી આવે છે ને, એના ઉપર બાંધવામાં આવેલા ડેમને વણજ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. વણજ એ આ ગામનું નામ છે જે પોલો ફોરેસ્ટમાં આવેલું છે. શ્યોર આ બધું જોઈને તમને થયું હશે નહીં કે અત્યાર સુધી ગુજરાતમાં આ બધું ક્યાં હતું. આવનારા દિવસોમાં જો પોળોના જંગલની મુલાકાત લેવાનું વિચારો તો મામરેચી ચેકડેમ, ઇકો પોઈન્ટ, હરણાવ ડેમ, વણજ નદી અને અહીંયા આવેલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.